ഓംകാരമെന്തുയന്തിമോഷധോയ നമോ നമ മംഗളം ഭഗവാനോ മംഗളം കുന്ദാരിയോജേന്ദ്രമോസുമംഗളമസ്മരിസ്ഥ રંગ ભૂમિ માર્યો હતા એને જ્ઞાને જોઈ લીધું જ્ઞાને હું તો ચૈતન છું પૂર્ણ આનંદ છું એવા ભાવ દ્વારા એ આશ્રમ ને જીતી લીધું આશ્રમ માસ્ટર આ છે આકાશ નો દીકરો આશરો નો સ્વાંગ આવ્યો છે માટે કઈ કહ્યું છે આમાં રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાન તેનો યથાર્થ સ્વરૂપે જાણી શુભ શુભ ભાવાદી આશ્રવ છે એ સ્વભાવથી ભિંજાત છે સ્વભાવ છે શુદ્ધ ચૈતન્ય છે એમ જાણી અને એ સ્વાંગને જેને દૂર કર્યો સ્વરૂપમાં અથિર થઈ એ અથિરતામાં માસ્ટ કર્યો તેથી તે બહાર નીકળી ગયો તેથી આશ્રવ રંગમાં આવ્યો હતો હવે એના બધા કરશે યોગ કષાય કષાય મિથ્યાત અસંયમ આશ્રવ દ્રવ્યત્વ અગમદાયી રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમય ભાવ જતાય જે મુનિરાગ કરે એની પાવ સુરિદ્ધિ સમાજ લગે નય શિવ થાય કાય નમાય નમુ ચિત લાય કહું જય પાય રહું મન ભાવે ટૂંકું કહ્યું હિન્દીમાં યોગ કષાય મિથ્યાત ને સંયમ એ આશ્રવ દ્રવ્યત્વ છે જડ જડ પૂર્વના દ્રવ્યત્વ આગમ ગાય પૂર્વના પીડ્યા છે સત્તામાં રાગ વિરોધ વિમોહ વિવાદ અજ્ઞાનમય ભાવ એ ભાવાશ્રવ બધા જડ આશ્રવ પૂર્વના પીડ્યા એ કઈ બંધનનું કારણ નથી રાગ અને વિરોધ એટલે દ્વેષ વિમોહ એટલે મિથ્યાત એવો વિભાવ અજ્ઞાનમય એવો અજ્ઞાનમય જે વિભાવ એ ભાવ જતા એ ભાવાશ્રય બતાવ્યા જે મુનિરાજ કરે નિજ પાવ જે મુનિરાજ પોતાનું પાલન સ્વરૂપની સ્થિરતા કરે સુરિદ્ધિ સમાજ અતિન્દ્રિય આનંદની રુદ્ધિ રૂપી સમાજ પોતાની લય શિવ થાય એ આનંદ આનંદને આનંદ શાંતિને પામી મુક્તિને પામે ગાય નમાય જયચરણ પંડિત પોતે કે છે હિન્દી ટીકાકાર કાય નમાય હું કાયા થી ત્યાં નમું છું ચિત્ત લાય ચિત્તને સાથે રાખીને એને ચિત્ત થી પણ નમું છે જય જયચંદ્ર ટીકાકાર
ஜெய்தாய், ஆம் ஜெய் போலே நிறைய ஆசிரம் ஜெய்தாய் போட்டோம் உதய நாம் வைக்கணும். ஜெய தாய் லஹூ மன் ராய் மன்மா பாவனா ஈசே ராத்திய ரைத்தினும் சுத்தம் இது மாதிரி பாவனா செய்ய ஆம் ஸ்ரீ சமயசாரணி ஸ்ரீமத் அமிர்தங்கராச்சாரிய தேவி ஆத்மக்யாத்தி நாமினி கிதாம ஆசிரம போட்டு சொத்தம் முக்கியம் பாஞ்சு சொந்தர் மோக ராக ருஷ நுடுக்கரி சமிதி குப்தி விரத பாலி சம்பர் மய ஆத்மா கயோ நமோத்தே மன் தாரி மோட மித்யாத் ராக અને ருஷ દ્વેષ દૂર કરીને સમિતિ ગુપ્તિ વ્રત પાલી જેને નિશ્ચય સમિતિ ગુપ્તિ અને વ્રતનો વિકલ્પ હોય એ સહિત એ પણ લેવાય સંવરમય આત્મા કર્યો એને આત્માને રાગના વિકલ્પના આશ્રમથી રહિત કર્યો નમો તે મન દારી એને હું નમસ્કાર કરું છું મનથી નમસ્કાર કરું છું. પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે હવે સુંદર પ્રવેશ કરે છે અખાડાની વાત દીધી છે ને રંગભૂમિની આ સર્વ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સુંદર રંગભૂમિમાં આવે પ્રવેશ થાય છે સુંદર હવે આવે આની ટીકા કરી છે ને જ્યાં કોરસ ટીકા ત્યાં બીજાની ટીકા કરતા નથી અમારે કરતા પણ ઓમ નમો લીધો છે સમર અધિકાર છે આ સમર અધિકાર પહેલા કોરસ ટીકા ઓમ નમો સમર અધિકાર અલૌકિક છે જે અનંત કાળમાં કર્યો નથી એથી બધી ટીકાઓ કરી પણ આ ટીકા કરતા ઓમ નમો નાખ્યું છે પ્રથમ તો ટીકાકાર આચાર્ય દેવ સર્વસ્વાંગને જાણનારા સંગત જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે આ સંસાર વિરોધી સંવર જય એકાંત અવલિપ્ત આશ્રમ નકારાત્મક પ્રતિબંધ નિત્ય વિજયમ સંપાદયત સંગમ વ્યાવૃતમ પરરૂપતો નિયમિતમ સમ્યક સ્વરૂપે સ્વરત જ્યોતિ ચિન્મય ઉજ્જવલમ નિજરસ પ્રાગ ફાર્મ ઉજંબરતે આ સંસાર વિરોધી સંવર જય એકાંત અવલિતમ આશ્રવ મતારા અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી આશ્રવ છે એનો વિરોધી સંવર છે નિખ્યાત વરદાદી આશ્રવ એનો વિરોધી સંવર એ આશ્રવે પોતાના વિરોધી સંવરને જીતવાથી સંવર થવા ન દીધો આશ્રવના પ્રેમમાં સંવર થવા ન દીધો એમ કે સંવરને જીતવાથી એકાંત ગર્વિત થયો છે કોણ આશ્રવ મેં મોટા માન થાતાને પૈડા છે માં સાધુ નામ ધરાવનારા અજ્ઞાનના ભણનાર પંચમહારના પાલનાર પહેરાને પણ મેં પૈડા નહીં આશ્રવ છે એમાં એને પ્રેમ છે એ આશ્રવ છે હા મારી પંજામાંથી કોઈને નીકળવા નથી દીધા એવો અહંકાર થયો આશ્રવ એકાંત ગર્વિત અત્યંત અહંકારી થયો છે એવો જે આશ્રવ તેનો તિરસ્કાર કરવાથી હવે સુંદર સ્વનો આશ્રય લઈ અને સંગમ દર્શન જ્ઞાન ચરિત્ર પ્રગટ કરી તેનો તિરસ્કાર કર્યો પ્રતિલબ્ધ
நித்ய விஜயம் சம்பரம், જેને સદા વિજય મેળવો છે. ઉદય તો ફક્ત અનાદિકાલથી અમુક સુધી એને વિજય હતો, પણ આમ તો સદા વિજય મેળવ્યો છે. શું કે છે એમ કહીને કે જેને રાગ અને પુનપાપના વિકલ્પથી ભિન્ન આત્માનો અનુભવ કર્યો, શું ચૈતન અને સંવર પ્રગટ કર્યો, એનો સદા વિજય રહેવાનો હોય. સંવર્ગ હવે અસર થવાનો નહીં, સંવર્ગ થી પડવાનો નહીં એમ કે છે. જેને ભગવાન આત્મા પૂર્ણ આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે, એમ જેને અનુભવમાં લીધો, એ સંવરે સદા વિજય મેળવ્યો છે. સંભળે એવો સંભળ, આશ્રમ ઉપર વિજય મેળવ્યો છે સદા એવો સંભળ. જે સંભળ એક વાર થયો એ કઈ વાર પડવાનો નહીં એમ કે છે. આ ચાલ નહીં જો ભાષા સદા વિજય મેળવ્યો છે એવો સંભળ. કારણ કે આશરો તો અમુક અનાદિ શાંત હતો, આ તો સાદી અનંત સંભર પ્રગટ્યો એટલે સાદી અનંત રહેવાનો. સંકિત થયો એ સંકિત સાદી અનંત રહેવાનો. એ વાત છે. પ્રતિલબ્ધ નિત્ય વિજય સંવર, જેને સદા વિજય મેળવ્યો એવો જે સંવર સંપાદ્યત ઉત્પન્ન કરતી. ચિન્હ જ્યોતિ ની વાત કરી, ચિન્હ જ્યોતિ જ્ઞાન રૂપી જ્યોતિ એવું જે ભગવાન આત્મા એ ચિન્હમાં જ્યોતિ ઉત્પન્ન કરી, સંવર ને ઉત્પન્ન કરતા ઉત્પન્ન ચૈતન્ય જ્યોતિ ઉત્પન્ન થઈ. ઓલો જે આશરો ઉત્પન્ન થતો એ ચૈતન્ય ઉત્પન્ન થયો. ચૈતન્ય સંવર એ ચૈતન્ય સ્વરૂપ તિથાળ, એના આશ્રયથી ચિન્મય ચૈતન્ય જ્યોતિ પ્રગટ થઈ. આવું છે. પરરૂપ તો વ્યાવૃત અને પુણ્યને પાપના વિકલ્પો એનાથી વ્યાવૃત થઈ, સુંદર દિશા રહી થઈ દિશા. આ સંવર આમ તો સંવર ઘણા લઈને બેસે, આ સર્વનો કરાવો સમર એ સંવર નહીં. અંતરના અનંત આનંદના સ્વભાવનો ભેટો કરી અને તેમાં દીનતા થઈ તેથી આશ્રય ઉત્પન્ન થયો નહીં, ને તે ન થયો તે હવે થવાનું નહીં. એવી રીતે સંવરને સંવર રહે સદાય વિજય મેળવ્યો અને તેથી પરથી નિવૃત્તિ થઈ. ચૈતન્ય જ્યોતિ, ચૈતન્ય જ્યોતિ ભાષણ છે ને ઉત્પન્ન કરતી, એટલે શું ચૈતન્ય જ્યોતિ ઉત્પન્ન કરતી. પરરૂપથી જુદી, પરદ્રવ્ય ને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવથી જુદી, પરદ્રવ્ય શરીર કર્મ વગેરે અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવો વિકાર, એનાથી ચૈતન્ય જ્યોતિ જુદી રહી થઈ. પર્યાયની વાત છો, ચિત્રાવી છે ચેતન્ય, તો ચૈતન્ય જ્યોતિ પર્યાયમાં પ્રગટ થઈ. સંભર પર્યાયની વાત છે ને, સંભર પર્યાય છે, તો ચૈતન્ય જ્યોતિ ત્રિકાળ જે છે
એનો આશ્રય લઈને પરથી રહી થઈને સ્વથી સહિત થઈને ચૈતન જ્યોતિ પર્યાયમાં પ્રગટ થઈ. સમ્યક સ્વરૂપે નિમિત્તમ સુરત, પોતાના સમ્યક સ્વરૂપમાં જે ચૈતન જ્યોતિ જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ એ પોતાના નિત્યસ્થિત સ્વરૂપમાં પ્રકાશથી, પોતાના સમ્યક સ્વરૂપમાં સત સ્વરૂપમાં પ્રકાશથી ચિન્મય ઉજ્જવળ નિરાંબાદ નિર્મળના દિલીપમાં એવી નિજરસ પ્રાગભાર પોતાની શક્તિના જોરથી પ્રાગભાર ચૈતન રસના ભારવાળી આશ્રમને તો ક્યાંય તૂટી નાખી પોતાના ચૈતન સ્વરૂપમાં ભારવાળી દિશા પૂરતી હતી. ચૈતન 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 એવી જે શુદ્ધ પરણતી અને નિજરસ પ્રાગભાર નિજરસ પોતાના ચૈતન રસ આશ્રમમાં તો દુઃખરસ હતો, આ નિજરસ આનંદના રસથી ફેલાયું. બે બોલ લીધા, ચૈતન ચિન્હ જ્યોતિ પ્રગતિ પણ નિજરસ આનંદ સહિત પ્રગતિ બરાબર. જ્યાં ત્યાં જ્ઞાને આનંદ વધારે છે પોતાના સંયત સ્વરૂપમાં નિર્મળ વિદિતના નિજ રસના પોતાના ચૈતન રસના વાર વાળી ચૈતન રસનો અતિશય વિશેષતા થઈ આશ્રવ નો અભાવ કરી અને સ્વરૂપનો આશ્રય કર્યો ત્યારે આવી ચૈતન જ્યોતિ નિજરસ આત્માના રસવાળી આનંદના રસવાળી પ્રગટ થઈ. જ્યોતિ પ્રગટ થાય છે મેં કહ્યું છે ને ઉત્પન્ન ઉત્પન્ન કરતી હતું ને એ ઉત્પન્ન કરતી અચૈત જ્યોતિ એનો પ્રગટ થાય છે ફેલાય છે. આ તો જ્ઞાન અને મંગળિકતા કરી પોતાના ચૈતન્ય સ્વરૂપથી ભરેલો તેનો આશ્રય લઈને ચૈતન્ય જ્યોતિ પ્રગટ થઈ એ નિત્ય પ્રકાશમાં રહેતી અને પોતાના નિજ રસથી પ્રગટ થઈ પરસ ચડી ગયો એમાં આનંદના રસથી પ્રગટ થઈ સંબર થાય તેને આનંદ આવે એમ કે છે. નિજ રસ અતિશયથી જ્યોતિ ચૈતન જ્યોતિ પ્રગટ થાય છે વિસ્તાર પામે છે. જ્ઞાન પૂર્તિ પર્યાયમાં વિસ્તાર 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 પામે છે ફેલાય છે જેમ કમળ જેમ ખીલે એમ ભગવાન આત્મા આશ્રવથી રોકાઈને સ્વરૂપ તરફ ચાલતા એ આત્મા ખીલી નીકળે છે પર્યાયમાં જ્ઞાન આનંદ શ્રદ્ધાદિ શાંતિ આદિથી ખીલી નીકળે એને અહીં સંવર કહેવામાં આવે છે. લોકો માથું થોડું આમ આ જોડીને આમ કરું ત્યાં સંવર થઈ ગયો તમારે જામનગરમાં આઠણને બાકીનો આપવો કરે ને ઘણા સંવર કરે વાય કરે ને એ બરાબર
અનાદી કાળથી જે આશ્રવનો વિરોધી છે સંવર, એવા સંવરને જીતીને આશ્રવ મધથી ગર્વિત થયો છે. નવમી ગૃહે ગયા એવા દિગંબર સાધુ મિથ્યા દ્રષ્ટિને પણ મેં વશ કર્યા છે. હજારો છોડી, ઘર દુકાન દુકાન છોડી, ધંધા છોડી, ત્યાગી થયો, પણ છતાં એનો આશ્રવ કે છે કે મારી જીત એમાં થઈ છે. રાગનો ભાવ છે એને જ એને ધર્મ માન્યો. મહાવર્તના પરિણામ આવી છે એને પોતાને ધર્મ માની સમજે છે. તેના પર જેને ઉમેશને માટી જોઈ મેળવ્યું છે તે આશ્રમનો તિરસ્કાર કરીને તિરસ્કાર કરીને હવે શું થઈશ નહીં. તે આશ્રમનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશને માટી જય મેળવો છે. હંમેશને માટી જય મેળવો, આમાં તું પડી જઈશ હોય, સંઘર્ષથી પડી જઈશ હોય, એ વસ્તુ સ્વરૂપમાં નહીં બરાબર. એક વાત છે ને એવી નહીં ફરી એનામાં આશ્રમ આ દરવાનો આ વધુ સંવર ઉત્પન્ન થયો એ હંમેશને માટે જઈને આનંદ સાગર આત્મા પુનને પ્રાર્થના રાગ અશુભ અશુભ બધો મેલ અને આશ્રવ અશુચિ અને જળ દુઃખરૂપ એના જથી ભીન પડી તેનો તિરસ્કાર કરી પોતાના ચૈતન્ય સ્વરૂપમાં ભીન થયો. આ નિજ રસથી આનંદના રસથી ચૈતન્ય જ્યોતિ ફેલા એમ કહેતા એમ કે બહુ કષ્ટ છે ભાઈ, મને પણ કે ધર્મ કષ્ટ છે એમ નથી, આનંદ રસવાળો છે મને, ધર્મ છે આનંદ ના રસવાળો છે. અને કાતણું પડે એ પરિસર સન્માસ નિર્વર્ષના ચૈતન્ય પ્રકાશ પોતાના સ્વરૂપથી જુદો અને પોતાના સ્વરૂપમાં નિચર એવો આ ચૈતન્ય પ્રકાશ નિર્વર્ષની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે. આ ટીકાકારની ટીકા વખતે ઉમેદ છે, ઉમેદ અંદરથી આ અને હવે અમારા તરફ ગયા એ હવે બહાર નહીં નીકળવાના. અને અમારા ઘરમાં ગયા સદા વિજય થયો અમારો, આશ્રમ ઉપર સદા એને માટી વિજય મેળવ્યો. એક આશ્રમ એક નહીં કરી જણાવ્યું છે, ભૂખ ને હું થાય શુદ્ધ નહીં ભ્રષ્ટ થઈ જાય. આ કે છે આ જેવો પ્રજ્ઞો છે ભગવાન અંદર ચૈતન્ય જ્યોત જાગૃતિ જ્યોત એવી ને એવી રહેવાની છે. એમ કહીને અપ્રતિહત સંભર દશા બતાવી છે બરાબર. ત્યાં સંવર્ધિતાને સંવાદમાં ભગવાન કુમકુંચા આચાર સકળ કર્મનો સંવર કરવાનો ઉત્તર શું થાય જે ભેદ વિજ્ઞાન તેની પ્રસાર ભેદ વિજ્ઞાન
ગમે તે મુખ કરવું હોય એનાથી ભીન પડવું અને સ્વરૂપમાં અભેદ થવું એ ઉપાય છે. એ વાત કરે છે દાદા. નથી કોઈ કોહો કોહે જેવી હોવો નથી ખરું કહો અટવ્યપે તમને નો તમને ચાવી નથી ચાવી નો નથી એમ તો અવિવર્યમ માનમ જયાતું હોય દિવસ તૈયા ન કિંચી કુવઈ પાવન હોવો સ્વરૂપા. ઉપયોગ ના ઉપયોગ ઉપયોગ નહી ક્રોધાદિમાં છે ક્રોધ ક્રોધ મહેજ નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં ઉપયોગ છે નહીં અષ્ટવિધ કર્મો અને નો કર્મમાં કર્મો અને નો કર્મ કઈ પણ છે નહીં ઉપયોગમાં. આવના વિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને ત્યારે ન કઈ પણ બાબતી ઉપયોગ શુદ્ધાત્મા કરે. ટીકા ખરેખર એક વસ્તુ ની બીજી વસ્તુ નથી, અર્થાંત એક વસ્તુ ને બીજી વસ્તુ ને કાંઈ સંબંધ નથી. ખરેખર ભગવાન એક આત્મ સ્વરૂપ તેને બીજી વસ્તુ નથી, બીજી તેની નથી, એકની બીજી નથી. એના પુનપ્રાપ્ય એના નથી. એક વસ્તુની બીજી વસ્તુનું કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી શું આમાં ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં ઉપયોગ છે શુદ્ધ શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન શાંતિ પરમતિ એ ઉપયોગમાં ઉપયોગ આત્મા છે. શું કીધું? ઉપયોગમાં ઉપયોગ છે. પહેલો ઉપયોગ છે શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનો નિર્મળ પણ નથી, એ ઉપયોગમાં ઉપયોગ છે. એમાં આત્મા છે કારણ કે એ દ્વારા આત્મા જણાય છે. છે ને? ઉપયોગમાં ઉપયોગ છે. એનો શબ્દ દાખલો છે. આત્મા કે શેમાં છે? કે આત્મા શુભ શુભ ભાવ રહી શુદ્ધ ભાવ દર્શન જ્ઞાન ને ચારિત્ર એવા ભાવમાં આત્મા છે. આત્મા માં આ ભાવ છે મને લેતા આ ભાવમાં આત્મા છે. કેમ એને આધેય બનાવ્યું, આધાર બનાવ્યો, આધેય બનાવ્યો આત્માને? શું કીધું? એ શુદ્ધ સંગમ દર્શન જ્ઞાન પવિત્ર પરિણામ એને આધાર બનાવ્યો. એને આધારે આત્મા આધેય છે. આજે એની વાત છે. ઉપયોગમાં ઉપયોગ છે. પહેલો ઉપયોગ માં એટલે શુદ્ધ પરંતી
વિતરાગી શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ એ શુદ્ધ પરમ ચિત્તે ઉપયોગ, એ ઉપયોગ માં ઉપયોગ છે, એ ઉપયોગ ની પરમતિ માં આત્મા છે. આમ જોઈએ તો આ દ્રવ્ય ને આધારે પર્યાય છે, અહીં તો કે છે પર્યાય ને આધારે દ્રવ્ય છે, કારણ કે પર્યાય થી જણાનો ને એટલે સમજાય છે. બીજી શૈલી કરતા છે જુદી જુદી. આત્મા ઉપયોગમાં આત્મા છે, ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગ. રાગ દ્વેષ રહી દેવો જે શુદ્ધ ઉપયોગ, એ ઉપયોગમાં ઉપયોગ એટલે દ્રવ છે આત્મા. કેમ કે શુદ્ધ ઉપયોગ દ્વારા જણાય છે, જેનાથી જણાય એને આધારે આત્મા છે એમ કીધું. ઝીણી વાત થોડી ઝીણી છે થોડી. કેમ કે પૂર્ણતિ જે શુદ્ધ છે એ શુદ્ધ માં શુદ્ધ દ્રવ્ય છે એમ જણાય છે. અશુદ્ધિ જણાતું નથી, તેમ શુદ્ધમાં દ્રવ્ય છે એવું જાણ્યું કોને? એ શુદ્ધ પરણતિ, એટલે શુદ્ધ પરણતિ માં શુદ્ધ દ્રવ્ય છે. ઉપયોગમાં ઉપયોગ છે. આગળ લેશે, કારણ કે બંનેના પ્રદેશો ભીમ હોવાથી શું કે છે આયોમાં ઉપયોગ શુદ્ધ છે એમાં આત્મા છે. આ તો એ લેવું છે કે જે પુણ્યને પાપના ભાવ છે એના પ્રદેશો ભીમ છે. અસંખ્ય પ્રદેશમાં એ પર્યાય ઉત્પન્ન થાય એના ભેદ છે. વિકારી ભાવ ઉત્પન્ન થાય એ આત્માના અસંખ્ય પ્રદેશ થી ભિન્ન પ્રદેશ છે. જોવા હું જેનો છે તો એ અસંખ્ય પ્રદેશ, પણ એનો ભાગ જે છે ખુલ્લો એના એ પ્રદેશમાં છે. એથી અહીં કહ્યું કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી ભગવાન આત્માની શુદ્ધ પ્રવૃત્તિમાં જણાનો એ પ્રદેશ અને આ સર્વના પ્રદેશ બે તદ્દન ભિન્ન છે. તો અસંખ્ય પ્રદેશ એના જેની વાત છે ભાઈ. અહીં તો વિકાર નહીં તો નિર્વિકારી માય પણ આ પ્રદેશ ભિન્ન છે. નિર્વિકારી પરંતુ અને શુદ્ધ ભૂલ એટલે પર્યાય છે માટે એટલો અંશ પ્રદેશ ભિન્ન છે, પણ અહીંયા અત્યારે નથી કહેવાય. ચિદ વિલાસમાં આવે છે, ચિદ વિલાસમાં, ચિદ વિલાસ નિર્મળ પરંતુ એના પ્રદેશ ભિન્ન છે અને દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. નિર્મળ પરિણતિ પર્યાય છે અને દ્રવ્ય છે તે ધ્રુવ છે. કેમ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ એનું જે ભાન થયું એ ભાનમાં આત્મા જણાવો માટે ભાનમાં આત્મા છે. આત્મામાં ભાન છે એમ નહીં. રાગથી શુભથી તો જણાય નહીં, રાગથી ભિન્ન દયાદાન ભક્તિના પરિણામે એ અસર છે.
એનાથી આત્મા જણાય ને એનાથી આત્મા ફાલા બરાબર. જણાય અંદર આસવ શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ને ગમનતા શાંતિ ને આનંદ ની શ્રાંતિ થાય એમાં આત્મા છે જણાવો. એમાં આત્મા છે એમાં જણાનો તેમાંથી છે. આજનો સાર કેમ કે એક વસ્તુ ની બીજી વસ્તુ નથી, એક આત્મા બીજા આત્મામાં નથી, બીજા આત્માને લઈને નથી. એક પરમાણુ બીજા પરમાણુ ને લઈને નથી. એમાં આત્મા બીજા દ્રવ્યને લઈને નથી, ધર્મને લઈને નથી. એક વસ્તુની બીજી વસ્તુ નથી, એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. એ આત્માને અને કર્મને પણ કાંઈ સંબંધ નથી. કર્મ પદરૂપ છે, આ ચૈતન્ય સ્વરૂપ છે. બંનેના પ્રદેશો ભીનોવાથી જુદી જુદી વસ્તુ કીધી અને એ આશ્રમને પણ વસ્તુ કીધી. દયા દાન વ્રત ભક્તિના પરિણામ આશ્રમ રાગ એના વસ્તુ કીધી. એક વસ્તુની બીજી વસ્તુ નથી કેમ કે બંનેના પ્રદેશો ભિન્ન છે. સિદ્ધ કરી ચૈતન્ય પ્રભુ એ આશ્રવ વસ્તુથી ભિન્ન છે. આશ્રવ વસ્તુ એ જીવના નહીં, જીવ આશ્રમ નો નહીં. એક વસ્તુની બીજી વસ્તુ નથી, આત્માની આશ્રવ વસ્તુ નથી, આત્માની પરમાણુ વાળી નથી. એ આત્માની આ છોકરા બાયડું પૈસા ધંધો એમાં નથી. વ્યવહાર એટલે ખોટું બોલવા માટે હોય. તો આશ્રમમાં એ વસ્તુ નથી, વસ્તુ છે એ બીજી વસ્તુ ની અંદર એટલે આશ્રમની નથી. મિથ્યા રાગદ્વેષના પરિણામ થાય તેની આ વસ્તુ નથી. બહારની વાત ક્યાં કરવી, પહોંચ્યો નહીં હું કરું. આમાં કારખાનામાં જવું હું ક્યાં બે વસ્તુ લીધી, એક તો આશ્રવ ને એક તો રાખવા. બીજી ચીજ તો છે નહી, પણ એક વસ્તુ બીજી વસ્તુમાં નથી. આત્મા આશ્રવમાં નથી અને આશ્રવ આત્મામાં નથી. આ ગંભીર શ્લોક છે. કારણ સંબંધ જ નથી. ભગવાન આત્મા અને આશ્રવ ને કઈ સંબંધ જ નથી. ભિન્ન તત્વ છે કે નહીં? આત્મા અને આશ્રવ તો ભિન્ન તત્વ છે ને. નવ તત્વમાં ભિન્ન છે કે નહીં? નવ તત્વમાં આવ્યું નથી. આત્મા વિનાયક તત્વ છે, આશ્રવ મલિન તત્વ છે, ભિન્ન તત્વ છે. આવી વાત સાંભળે નહીં, સાંભળવા મળે ને કે ગોતા વાળે એક સમય નો સંવર એના જન્મ મરણમાં અંત લાવે. બરાબર.
બે વાત થઈ કે એક વસ્તુની બીજી વસ્તુને સંબંધ નથી, આત્માને આશ્રમને સંબંધ નથી, આત્માને કર્મને સંબંધ નથી, આત્માને શરીરને સંબંધ નથી, આત્માને બહારના ધંધા બહેડી છોકરાની યારી કાંઈ સંબંધ નથી. કે એનો આત્મા છે એ બીજી ચીજ નથી, એનો આત્મા છે એની સ્ત્રીનો આત્મા છે એ પતિનો નહીં, પતિનો આત્મા છે એ પત્નીનો નહીં. એક વસ્તુની બીજી વસ્તુને સંબંધ નથી. આગળ લઈ ગયા, એક વસ્તુની આશરો એ બીજી વસ્તુ છે એમ કે. આમ તો નવતત્વમાં તો સંવર્તત્વ જ ભીન લીધું છે, અને અત્યારે એને શુદ્ધ સંવર છે તેમાં એ જણાય છે, માટે તેને આધારે જણાવવા માટે એનો આધાર સંવરનો આધાર આપવાનો છે, સંવરનો આધાર આપવાનો છે. કેમ કે સંવર દ્વારા જણાણો, સમજાણું થાય. બહુ ટૂંકું થોડામાં શરૂઆત કરી છે, ડાયરેક્ટ રીતે. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, નિશ્ચયથી ખરેખર કે એમ કીધું કે વ્યવહાર છે કે નહીં કોઈ કેમ કે વ્યવહાર કહેવામાં આવે તો કથન માત્ર છે. આ મારું શરીર છે કે આ મારા કર્મ છે, જીવને ત્રણ શરીર છે, જીવને ઉદારિક અને તેજક આનું શરીર છે, એ કથન માત્ર કહેવામાં આવે. બાકી આ એક દ્રવ્યને બીજી દ્રવ્યની હારે કાંઈ સંબંધ નહીં. એ તો મારી પ્રદેશ વાળા પ્રદેશ ભીન વાળી ચીજ હોય તો એમ નથી, પણ આ આશ્રમ છે એ તો પોતાના પ્રદેશમાં છે, છતાં એ પ્રદેશ ભીન છે અને આત્માના પ્રદેશ ભીન છે. નિર્મળ શુદ્ધ ધ્રુવના પ્રદેશ ભીન છે અને જેટલા અંશમાંથી આશ્રમ ઉત્પન્ન થાય એ પ્રદેશ જુદા છે. એ વસ્તુ જુદી છે તો વસ્તુના પ્રદેશો જુદા છે. શું કીધું આમ જાણો, આત્મા ભગવાન શિવાનંદ સ્વરૂપ, એમાં પુણ્યને પાપના ભાવ બીજી વસ્તુ છે તેને એને કાંઈ સંબંધ નથી. એટલું નહીં પણ હવે એના પ્રદેશ બિંદ છે. જે ક્ષેત્રમાં ધ્રુવપૂર્ણ છે જેટલામાં, એટલાના એક આસર નથી, એનાથી જરી ભીન પ્રદેશ છેલ્લા અંશ એમાં આસર છે. એટલે એના પ્રદેશ અસંખ્ય માઇન્ડ ઉપર જે ભીન છે તો અસંખ્ય પોતાના જે છે. એક પલટતા પ્રદેશ ને એક અપલટતા પ્રદેશ, અપલટતા પ્રદેશમાં બિરાજમાન આશ્રમ, પલટતા પ્રદેશ છેલ્લા અંશમાં બિરાજ, છેલ્લો અંશ અસમ પ્રદેશનો છેલ્લો અંશ, એ પ્રદેશ એટલે ભિન્ન છે. આની કોઈ આખો ધ્રુવ આત્મ ભિન્ન છે. પલટવા ને પૈસા નથી, એટલે ખેતર ને પૈસા ક્ષેત્ર ભિન્ન છે, એ ભાવ ભિન્ન છે, તેથી તેનો ખેતર ભિન્ન છે. શરીર વાણી એક રાખો, પણ દયા દાન વ્રત ભક્તિ પૂજાના ભાવ, એ ભાવ ભિન્ન છે, તેથી વસ્તુ ભિન્ન છે, તેથી તેના પ્રદેશો ભિન્ન છે.
પ્રદેશ તો અસંખ પ્રદેશમાં આવેલા છે, એ ભિન્ન છે, આ ભિન્ન છે, એની વાત છે, બહુ જ એની વાત છે. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુત્પત્તિ છે. ભગવાન આત્માની સત્તા અને આશ્રવની સત્તા બે ભિન્ન હોવાથી બેની એક સત્તાની ઉત્પત્તિ છે, અનુત્પત્તિ. બેની એક સત્તા નથી, બેની બે બે સત્તા છે. તેમને એક સત્તાની અનુપતિ છે. આશરો ભાવ, મલિન ભાવ, અશુચિ ભાવ, ભગવાન નિર્મળ ને શુચિ પવિત્ર ભાવ, બેની સત્તા બેન બેન છે. આ બેનું હોવા પણ જુદું જુદું છે. જેમ શરીર ને કર્મ થી જુદો આત્મા અને આત્મા થી આ જુદી ચીજ, એના એ તો પૃથક પ્રદેશ છે. પૃથક પ્રદેશ છે શરીર વાણી કર્મ નો પૃથક પ્રદેશ છે, અને આશ્રમ ના પૃથક પ્રદેશ નથી. એ માયના પ્રદેશ નો છેલ્લો અંશ એ પ્રદેશ છે એનો. શરીર વાણી મન એના પ્રદેશ ભિન્ન છે, પૃથક પ્રદેશ છે. આત્માના પ્રથમ ને આ પ્રથમ આમાં પ્રથક છે ખરા, પણ એ પ્રસંગ માયલા પ્રથમ છે, બીજા જુદા પ્રદેશ છે એમ નહીં. શું કહ્યું? અસંગ પ્રદેશ છે એમ આવ્યા. જેમાંથી જેટલા અંશમાં જેટલા ક્ષેત્રમાંથી આશરો થાય છે એને પ્રદેશ ભિન્ન ગણ્યા છે, એના પ્રદેશ જુદા ગણવામાં આવ્યા છે. એનો બહુ અસંગ પ્રદેશ માંથી પ્રદેશ એને ભિન્ન ગણવામાં આવ્યા છે. તો અસંગ જેટલા ક્ષેત્રમાંથી આશ્રમ ઉત્પન્ન થાય તે ક્ષેત્ર ભિન્ન, તેના પ્રદેશ ભિન્ન. જેમાંથી આત્મા નિર્મળાનંદ પીડ્યું છે તેના પ્રદેશ ભિન્ન, તે નિર્મળ ક્ષેત્ર. આ તો સાદી ભાષા. જ્યાં આત્માની પર્યાયમાં આશ્રવ જે છે એ અશુચિ અને મલિન છે, જેથી તે આત્માની ચીજ ભિન્ન છે એક વાર, અને ભિન્ન છે માહિતી તેના પ્રદેશ પણ ભિન્ન છે. કોઈ પણ ચીજ ધાતુ છે જમીન છે ને એમાં પત્તો મૂકતો હોય આમ એમાં છેલ્લે ભાગે ઘાસ ઉગે, એ ઘાસ જેટલા માં ઉગે એટલા પ્રદેશ ભિન્ન છે. ઈશ્વર આખો પ્રશ્નો મોટો ભિન્ન છે. આત્મા કા પૂરા પ્રદેશ તમે અસંખ અસંખ પ્રદેશ માંથી, અસંખ પ્રદેશ માંથી જેટલા અંશ માંથી પુનપ્રાપ આશ્રય ઉત્પન્ન થાય તે પ્રદેશને આ પ્રદેશના નિર્મળ ના પ્રદેશ થી ભિન્ન ગણવામાં આવ્યા. એની વાત છે ભાઈ. હે, દરેક દરેક પ્રદેશ ભિન્ન છે. અસંખ પ્રદેશ થી ભિન્ન છે એટલે તો દરેક પ્રદેશ થી દરેક થી ભિન્ન છે. અસંખ પ્રદેશમાં આશ્રય થાય છેલ્લે અંશમાં, આવા અસંગ પ્રદેશમાં આખો આત્મા છે. એટલે કોઈ પ્રદેશ આત્માનો જે છે ગૃહનો તે આશ્રવ નથી, આશ્રવ પ્રદેશ છે ત્યાંનો આ નથી. એમ કેવા માંગુ ઉપરનો ભાગ અને અંદરનો ભાગ એ છે તો એની એ ચીજ સમજેલી. ઉપરના જે સ્થિતિ ના મંદર નીકળી જાય છે એટલે અથવા નીકળી જાય, પણ પ્રદેશ તો નીકળતા નથી ને, ભાવ નીકળી જાય. એટલું નથી કીધું, ખ્યાલ નથી. આશ્રમ નો ભાવ નીકળી જાય તો ક્યાંય આઠવાડા પ્રદેશ નીકળી નથી જતો. પણ જ્યાં સુધી આશ્રમ છે ત્યાં સુધી ના પ્રદેશ ભિન્ન છે એમ કહેવામાં આવે.
તેમને એ સત્તાની અનુપત્તિ છે. આ સર્વ જે દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ એ આશ્રવ છે, અને તે જેટલા અંશમાંથી ઉત્પન્ન થાય તેનું ક્ષેત્ર જુદું છે. તેથી આત્મસત્તા અને આશ્રવની સત્તા બે એક નથી, બેની સત્તા બે જુદી જુદી છે. બેનું હોવાપણું બે પણ છે. આશ્રવનું હોવાપણું આત્માથી નહીં, ને આત્માથી આત્માનું હોવાપણું આશ્રવ છે. આવું છે. વિકાર ને અત્યંત ભાવ આખરી વાત છે. છતાં નીકળી જાય તો પ્રદેશ પાછળ રહે છે ને, આશ્રમ નીકળી જાય, પણ જે પ્રદેશ છે ને નિર્મળ રહે. જ્યાં જ્યાં સુધી આશ્રમ છે ને આત્મા છે ત્યાં સુધીની વાત છે. જ્યાં સુધી ભગવાન અહીં છે અને આશ્રમ છે એ વસ્તુ ભિન્ન છે, તો ભિન્ન છે તો પ્રદેશ ભિન્ન છે. પછી આશ્રમ નીકળી ગયા પછી ઓળા પછી પ્રદેશ હતા એના એ બધા નિર્મળ થઈ ગયા. અરે અરે વાત મારી પ્રથમ પડે તે ધીમે ધીમે ને એ ભાવ આવે છે તે રીતે પકડો. જે આશ્રમ ભાવ છે એ આત્મ વસ્તુ થી અને બીજી વસ્તુ કહેવામાં આવી છે. પર્યાય ને પણ વસ્તુ કહેવામાં આવી છે. અન્ય વસ્તુ વિકારની અપેક્ષા એ પર્યાય ને અન્ય વસ્તુ અમથી પર્યાય નિર્મળ. તીન વિલાસમાં છે ઘણો અધિકાર. નિર્મળ પર્યાય અન્ય વસ્તુ છે. વિકારની અપેક્ષા એ એક સમયની અવસ્થાથી ભિન્ન છે. છતાં એ પર્યાય નિર્મળ છે અને બધું વસ્તુ નિર્મળ છે. આમાં ફેર છે. જેટલામાં ભગવાન શુદ્ધ ચૈતન્ય છે એ બધા નિર્મળ પ્રદેશો, અને જે પ્રદેશના અંશમાં કંઠાર મિથ્યાદાની ઉત્પન્ન થયો એ વસ્તુ જુદી અને તે પ્રદેશ જુદા. એ પ્રદેશ જુદા તો એમ કોઈ કહે કે આશ્રમ ગયા પછી એ પ્રદેશ ક્યાં ગયા, કે આશ્રમ ગયા પછી પ્રદેશ નિર્મળ થઈ ગયા. પછી અન્ય વસ્તુ ન રહી ગયું. સમજાણું કહે આશ્રમ છે ત્યાં સુધી અન્ય વસ્તુ ને પ્રદેશ ભિન્ન છે. આશ્રમનો માર્ગ થયો ત્યારે પછી એના આશ્રમના જે પ્રદેશ હતા એ તો અભિન્ન થઈ ગયા, નિર્મળ થઈ ગયા. પછી એ પ્રદેશ આશ્રમના આ પ્રદેશ હતા એમાંથી ભિન્ન થઈ ગયા, નિર્મળ એમ નથી. અગમ નિગમ નિવાસ છે. અર્થાંત બંનેની સત્તા જુદી જુદી છે, અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી આ એક સ્થિતિ બોલાયું આવે છે. એક સાથે બીજીના આધાર આદેશ મન પણ નથી. આત્માને આધારે કર્મ રહે, કર્મને આધારે આત્મા તો નથી. આ શરીર આત્માને આધારે રહે છે. જીવ શું આ શરીર છે જાઉં જાય ને જીવ નીકળી જાય પછી પડી જાય. આ કે છે કે જીવને આધારે આ માથું રહ્યું નથી. કોઈને
આધારે કોઈ દ્રવ્ય હેતુ નથી, અહીં તો આશ્રદ ને આધારે આત્મા નથી. જેની વાત છે ટીકાકાર છે ઓમ નમઃ કરું ટીકા સ્વરૂપ કરે નવ નમન કરે ઓમ નમઃ છે નારાયણ. સંવર એટલે કે મોક્ષ નો માર્ગ આત્માની નિર્મળ પરિણતિ એનું મંગળી કરતા આવો નમઃ કર્યો. પહેલી એ વાત થઈ કે એક વસ્તુની બીજી વસ્તુ નથી, પછી એક વસ્તુના બીજી વસ્તુના પ્રદેશ ભિન્ન એમ થયું, તેથી બે ની સત્તા એક નથી એમ થયું. હવે કે છે એક બીજાને આધાર આધે પણ નથી, આધાર આધે બંધ પણ નથી એમ છે ને, આધાર આધે સંબંધ પણ નથી. બે તો કીધા ત્રીજો કેવું છે. શરીર ને આધારે આત્મા, આત્મા ના આધારે શરીર, આત્મા આત્મા જયારે નીકળી સ્વર્ગમાં જાય ત્યારે કર્મ ને આધારે આત્મા જાય છે અને આત્મા ને આધારે કર્મ જાય છે એમ નથી. ઓલ ને કારણ સ્વર્ગમાં જાય ત્યારે કર્મ તો હારી છે ને, પણ એ કર્મ ને આધારે આત્મા ચાલે છે અને જેવા ગતિ કરે છે આત્માને ગતિ કરે છે માટે કર્મ ને આત્માને આધારે કર્મ હારી આવે છે એમ નથી. આચાર્ય જજમકમ કે સાદી ભાષામાં એક વસ્તુ ની બીજી વસ્તુ નહીં હોવાથી એમ એક સાથે બીજીને એકની સાથે એટલે બીજાની સાથે બીજી ને આધાર આધી સંબંધ પણ નથી, તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ વેલપણ વ્યવહારૂપ આધાર આધી સંબંધ છે. તેથી પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ આધાર આધી સંબંધ છે એટલે આત્માની પરિણતિ નિર્મળથી આધાર છે, ભગવાનથી આધી છે, એનાથી જણાય માટે તે આધી છે. આશ્રવ આધાર આધી છે અને આત્મા એને આધાર છે એમ છે નહીં. રાડું પડે છે ને કે વ્યવહારથી નીચે થાય એમાં જૂઠી વાત છે. રાગ પુંખો આપણા બયાવનારનો આશ્રવ એ વસ્તુ ભિન્ન છે, એના પ્રદેશ ભિન્ન છે, તેની સત્તા ભિન્ન છે. અને અહીંયા વિચાર છું પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ વ્યવહારું આધાર આધી સંબંધ. શું કે છે ભગવાન આત્મા નિર્મળ શુદ્ધ ચૈતન્ય એની શુદ્ધ પરિણતિને આધાર આધી છે, આધાર છે એને આત્મામાં આધી છે, બીજાના આધાર આધી સંબંધ કહે છે. જેની શુદ્ધ પરિણતિથી જણાય તેથી તેને આધાર કહ્યો અને આત્માના આધારી કયો આવું છે. જેથી પોતાના સ્વરૂપના પ્રતિષ્ઠાપણ આધાર આદેશ સંબંધ છે, પોતાની હારી આધાર હશે એટલે નિર્મોગ પ્રણતિ આધાર
અને આત્માથી આધે કેમ સંબંધ છે? સમજાય છે? કાંઈ નિર્મળ મોક્ષ નો માર્ગ થી આધાર, આત્માથી આધિ, સંબર થી આધાર, આત્મા આધિ, કેમ કે સંબર થી આત્મા જણાય છે, નિર્મળ પ્રમતિ થી આત્મા જણાય છે. સંબર ની સત્તા અને આની સત્તા ત્યાં એક ગણી નથી, અને એને આધાર આધે સંબંધ ગણ્યો. સંબર આધાર છે, વસ્તુ આધી છે. વિશેષ કહેશે.